નમસ્તે વાલા બાળકો ગયા લેકચરમાં આપણે શું શીખાતા તો કે નકશાના મુખ્ય અંગો કયા કયા છે તો કે ત્રણ છે કયા કયા છે તો કે દિશા પ્રમાણમાં અને રૂટ સંખ્યાઓ આપણે બધી દિશાઓ શીખી ગયા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર અને પૂર્વની વચ્ચે કયા આવે ઈશાન દક્ષિણ અને પૂર્વની વચ્ચે તો કે અગ્નિ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે તો કે નૈઋત્ય અને ઉત્તર અને પશ્ચિમની વચ્ચે રૂઢ સંજ્ઞાઓ શીખી ગયા કે કોઈ પણ બાબત દર્શાવી હોય તો એના માટે જે સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે એ અહીંયા આપણે આખું કોષ્ટક આપેલું હતું અહીંયા સુધીનું આપણે શીખી ગયા છીએ હવે પછી છે તો કે ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બાબતો દર્શાવી શકાય છે એ સિવાય એટલે કે નકશામાં જુદા જુદા રંગ એટલે કે કોઈ પણ રંગ સ્તર દર્શાવવું હોય તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બાબતો દર્શાવી હોય તો એના માટે કોઈ રંગનો ઉપયોગ થાય છે તો કે વિગત ભૂમિ સ્વરૂપ દર્શાવવું હોય તો કયા રંગનું તો કે કથાઈ અથવા તો બદામી રંગથી આપણે એને ભૂમિ સ્વરૂપને દર્શાવી શકીએ છીએ હવે જળ સ્વરૂપ એટલે કે નકશામાં જ્યાં જળ આવતું હોય પાણી દરિયો છે કે એવું કાંઈ આવતું હોય તો એને કયા સ્વરૂપે કયા રંગથી દર્શાવી શકાય તો કે વાદળી પછી વનસ્પતિ પ્રદેશ જંગલ છે કે એવું કાંઈ આવતું હોય તો લીલો રેલ રેલમાર્ગ છે એટલે કે કોઈ રેલ રેલમાર્ગ પસાર થતો હોય કયા રેલમાર્ગનો રસ્તો છે અથવા તો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે એમ દર્શાવવું હોય નકશામાં તો એના માટે કાળો રંગ પછી જે જમીન માર્ગ એટલે કે આપણે જે વાહન વ્યવહાર માટે જમીન માર્ગ એ ઉપયોગ કરીએ છીએ એના માટે લાલ અને ખેતી તો એના માટે છે પીળો રંગ કૃષિ દર્શાવી હોય તો પીળો હવે આપને આમાંથીને પણ પ્રશ્ન કોઈ પૂછી શકે કે રેલ રેલમાર્ગ દર્શાવવા માટે કયો રંગ ઉપયોગી છે તો કે કાળો પછી જળ સ્વરૂપ કે તો કે વાદળી ભૂમિ સ્વરૂપ માટે તો કે કથાઈ અથવા તો બદામી રંગ વનસ્પતિ પ્રદેશ દર્શાવો કોઈ જંગલ દર્શાવવા હોય તો તો કે લીલો ખેતી દર્શાવી હોય તો કે પીળો ત્યાર પછી છે તો કે ભારતનું સ્થાન ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે ભારત દેશ પૃથ્વી ઉપર ઉત્તર પૂર્વ ગોળ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે શું કીધું તો કે ભારત છે ભારત દેશ પૃથ્વી ઉપર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે જો અહીંયા ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ઉપરના ભાગમાં આપણો ભારત દેશ આવેલો છે ભારત છે એ એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે હવે આપણો આ ભારતનો નકશો છે તો ઉત્તર કઈ આવે આ ઉપરની દિશા ઉત્તર આ દક્ષિણ આ પૂર્વ અને આ પશ્ચિમ હવે શું કીધું આપને તો કે ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે અહીંયા આપણે હિમાલય પર્વતમાળાઓ આવેલી છે પૂર્વે છે એ પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે જો પૂર્વ દિશા કઈ કીધી આ બાજુની કીધી તો અહીંયા શું કીધું આપને તો કે બંગાળનો ઉપસાગર આવેલો છે જો અહીંયા નીચે દર્શાવેલો છે આ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ શું કીધું મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર આઠ અંશ ચાર મિનિટ અને આઠ અંશ ચાર મિનિટ થી સાડત્રીસ અંશ છ મિનિટ ઉત્તર અક્ષાંશ અને અડસઠ પોઈન્ટ સાત અંશ થી અડસઠ

મકર મકરવૃત કર્કવૃત વિષુવૃત અને મકર મકરવૃત આપણે ઉત્તર ભાગ પૃથ્વીના ગોળાના ઉત્તર ભાગમાં છીએ તો આપણામાં ભારતના રક્ષામાંથી કઈ રેખા પસાર થાય છે તો કે કર્કવૃત વર્તમાન સમયમાં ભારતને વહીવટ સરળતા માટે અઠયાવીસ રાજ્યો છે સાત કેન્દ્રશાસિત પ્રદેશ છે અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવે છે શું કીધું તો કે આપણે કેટલા રાજ્ય છે તો કે અઠ્ઠાવીસ રાજ્ય સાત કેન્દ્રશાસિત પ્રદેશ છે અને એક રાષ્ટ્રીય રાજધાની છે આ બધા જો અહીંયા રાજ્ય આપને નામ લખેલા છે આ રાજ્યના બધાના નામ અને એના પાટનગરનું લિસ્ટ પણ હું તમને પીડીએફ હારે મોકલી દઇશ વાતેપોથીની જે પીડીએફ મોકલું એની હારે આ રાજ્ય એ તમારી ખાલી નોંધ માટે છે આ રાજ્ય અને આમાં પણ આપેલા જ છે જો અહીંયા આપણું ગુજરાત રાજ્ય છે તો એનું પાટનગર કયું છે તો કે ગાંધીનગર રાજસ્થાન છે તો એનું પાટનગર કયું છે જયપુર પછી મધ્યપ્રદેશ છે તો મધ્યપ્રદેશનું પાટનગર કયું છે તો કે ભોપાલ મહારાષ્ટ્ર આપ્યું છે તો કે મહારાષ્ટ્રનું પાટનગર કયું છે મુંબઈ એવી રીતે બધા રાજ્યના પાટનગર આમાં પણ આપેલા જ છે અહીં આપણો આ પાઠ પૂરો થાય છે આની પીડીએફ હું તમને મોકલી દઈશ